ટીયર સ્ટુડન્ટ્સ ઓર ટુડેઝ વર્ડ ઇઝ સિવિય જેની સ્પેલિંગ છે એસ વીઈ આર ઈ સિવિયનો ગુજરાતી અર્થ છે ગંભીર આ શબ્દ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોઝમાં સાને સાને સિવિય એટલે કે ગંભીર બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ સિવિયર પેશન્ટ વુ બર્ન્ટ ઇન ફાય એટલે કે આગથી ગંભીર રીતે દાચેલો પેશન્ટ ઇન સેકન્ડ ઇમેજ સિવિયર સર્કમસ્ટેન્સીસ કેમ ઓન ફાર્મસ ડ્યુ ટુ અનસર્ટન રેઇન એટલે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ગંભીર પરિસ્થિતિ આવતા એન્ડ ઇન થર્ડ ઇમેજ પોલીસ હેવિંગ સિવિયર ટોક આફ્ટર ઇન્ક્રીઝિસ ઇન થેપ કેસીસ એટલે કે ચોરીના ગુનાઓ વધતા એના પર ગંભીર રીતે વિચારતા પોલીસવાળા આવો લિંક ટુ રિમેમ્બરમાં સિવિયને યાદ રાખવા સિવિલ હોસ્પિટલમાં આવતા ગંભીર દર્દીનું ઉદાહરણ જોઈએ સિવિલ હોસ્પિટલમાં બે હજાર વીસમાં ઘણા સિવિય દર્દી આવ્યા વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો સિવિય વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ એક્સ્ટ્રીમ ઓ વેરી ડિફિકલ્ટ ઓર કોઝિંગ ગ્રેટ પેઇન ડિફિકલ્ટી ડેમેજ એક્સેટ્રા વેરી સિરિયસ આવો વર્ડની ફેમિલી જોઈએ ફર્સ્ટ છે સિવિયર જે એડજેક્ટિવ છે બેઝ વર્ડ છે ને આપણો આજનો વર્ડ પણ છે એના પછી સિવિયરિટી સિવિયર્ટ સિવિરલી સિવરનેસ સિવિરલી અને સેવરન્સ આવો વર્ડના સિનનીમ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે હાર્શ એના પછી રિલેન્ટલેસ સિરિયસ સ્ટ્રેક એસ્ટ્રીજન્ટ એસ્ટ કોસ્ટિક કોલ્ડ ક્રૂલ

आओ, or even cause death. Antiviral medicines may make the illness less severe, and make the illness less severe, and make the illness less severe, and may help prevent the flu fluent people who were exposed to it. There is currently आओ, English sentence. એન્ટીવાયરલ મેડિસિન્સ મે મેક ધ ઇલનેસ લેસ સિવિયર એન્ડ મે હેલ્પ પ્રિવેન્ટ ધ ફ્લૂ ઇન પીપલ હુ વસ્પોઝ ટુ ઇટ જેનું ગુજરાતી ભાષાંતર થાય છે એન્ટિવાયરલ દવા બીમારીને ઓછી ગંભીર બનાવે છે અને એવા લોકોમાં ફ્લૂને રોકવામાં મદદ કરે છે જે એના સંપર્કમાં હતા આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી કયો વર્ડ સિવેની જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ વિલિંગ બી સિરિયસ સી કમ્પેરિઝિંગ અને ડી કામ આનું સાચું આન્સર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યસેના વર્ડ અવજન ના ક્યુઝનું આન્સર હતું સી હેટરેટ તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે video You have to try to use today's word properly with 5 people in your speaking. And as you know, we guarantee you that you will remember its meaning and its usage for lifetime. Thank you and have a nice day. Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.